રાણપુર શહેર પોલીસની અનોખી પહેલ, જેમાં પોલીસ સ્ટેશનના દરેક કર્મચારી આવતા છતાં દરેક અરજદારોને ચા કોફીના બદલે દરરોજ બે ટાઈમ ઉકાળો આપવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારત તથા વિશ્વ કોવિડ 19ના સંક્રમણથી પીડાઈ રહ્યું છે અને આ કોવિડ 19ના સંક્રમણના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક લોકોએ કોરોનાને હરાવ્યો છે અને આ કોરોના મહામારીનો સમયગાળો પોલીસ વિભાગ માટે કપરો સાબિત થયો અને ઘણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સંક્રમિત થયા અને કેટલાક પોલીસ અધિકારીઓ કર્મચારીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ આ કપરા સમયગાળા વચ્ચે ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ DYSP રાજદીપસિંહ નકુમની સૂચના અને માર્ગદર્શન મુજબ કોરોના મહામારીમાં કોઈ પોલીસ સંક્રમિત ન થાય અને પોલીસની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને માનવતા સાથે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવી શકે તે માટે રાણપુર પોલીસ સ્ટેશનના PSI NC સાગર અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ દરેક કર્મચારીઓને અને પોલીસ સ્ટેશનમાં આવતા જતા અરજદારો માટે ચા કોફીના બદલે ઉકાળો નિયમિત રીતે દિવસમાં બે વખત બનાવવામાં આવે છે અને પોલીસ કર્મચારી અને અરજદારોને બે ટાઈમ વ્યવસ્થિત રીતે ગરમાગરમ ઉકાળો મળી રહે તે માટે પોલીસ સ્ટેશનમાં જ આ ઉકાળો બનાવવામાં આવે છે અને આ ઉકાળાની સમગ્ર સામગ્રી તેમજ કામગીરી રાણપુર પોલીસ સ્ટેશનના SI હેમુભાઈ જમોડ દ્વારા કરવામાં આવે છે. ત્યારે રાણપુર પોલીસ દ્વારા કોરોના મહામારીમાં અનોખી પહેલથી લોકો દ્વારા રાણપુર પોલીસની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્યારે કોવિડ 19ની મહામારીથી પીડાઈ રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે અને કોઈ પોલીસ સંક્રમિત ન થાય તે માટે દરરોજ આવતા જતા તમામ કર્મચારીઓને તથા આવતા જતા અરજદારોને બે ટાઈમ ગરમા ગરમ ઉકાળો મળી રહે તેવી વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં જ વિકસાવવામાં આવેલ છે. ઉકાળો બનાવવાના તમામ સાધન સામગ્રી પોલીસ સ્ટેશનમાં જ વિકસાવવામાં આવેલ છે અને આ ઉકાળો પોલીસ સ્ટાફ દ્વારા જ બનાવવામાં આવે છે. ઉકાળો લગભગ લોકડાઉન શરૂ થયું ત્યાર પછીના 3-4 મહિનાથી બનાવવામાં આવે છે અને દરરોજ દરેક કર્મચારી તથા અરજદારને દિવસમાં બે વખત મળી રહે તે રીતે બનાવવામાં આવે છે. વિપુલ લુહાર, KTV ન્યૂઝ, રાણપુર.